بسم الله الرحمن الرحيم وقرآنا فرقناه لتقرأه على الناس على مكث ونزلناه تن આપણી વાતચીત અખદાકમાં અત્યારે સત્ય અને અસત્યના બાબતે થશે એને સાચું બોલવું અને ખોટું બોલવું સતક અને કિઝબ સિદ્ધ કોને કહેવાય છે અને કિઝ્બ કોને કહેવાય છે સત્ય કોને કહેવાય છે અને અસત્ય કોને કહેવાય છે એ એવી વસ્તુ છે કે આપણે નાના બાળકને પૂછીએ તો એ પણ એ બતાવી દેશે એટલે આના શાબ્દિક અર્થોમાં વધુ વિગતમાં જવાની જરૂર નથી કે આપણે સત્યની ડેફિનેશન બયાન કરીએ અને કિસ્મની ડેફિનેશન બયાન કરીએ અને એમાં શું શું મતભેદો છે એના ઉપર વાતચીત કરીએ એની તરફ જવાની જરૂર નથી સામાન્ય રીતે જે સમજાવવામાં આવે છે એ છે કે જૂઠ યા ખોટું બોલવું યા અસત્ય તેને કહેવાય કે જેમાં માણસ હકીકતની બરક્ષ વાત કરે જેમ હોય એના બદલે બીજું કાંઈ કહે અને સત્ય એવું એને કહેવાય કે જેમ હકીકત હોય એને જ માણસ જણાવે જેવી રીતે માણસે આપણને પૂછ્યું કે ફરાના ભાઈ કેવા છે હવે ભાઈ સારા હતા ને આપણે કીધું કે ખરાબ છે તો હકીકત શું છે કે સારા છે આપણે શું કીધું કે ખરાબ છે તો હકીકતની વિરુદ્ધ વાત કરી આને કહેવાય અસત્ય અને એ ભાઈ સારા જ છે ને આપણે પણ સારા જ કીધા તો એને કહેવાય સત્ય કારણ કે જેમ હકીકત છે એના મુતાબિક જ આપણે બયાન કર્યું તો સત્ય અને અસત્ય બંને બાબતો એવી છે કે જેના ઉપર દરેક લોકો સહમત છે કે સત્ય યા સાચું બોલવું એ સારી વસ્તુ છે અને અસત્ય અને જૂઠ એ ખરાબ વસ્તુ છે આમાં કોઈ મઝહબનો મતભેદ નથી દુનિયામાં કોઈ પણ એક મઝહબ પણ એવો નહીં મળે કે જે મઝહબ એ કહેતું હોય કે ખોટું બોલવું સારી વાત છે અને સાચું બોલવું ખરાબ વાત છે એક મઝહબ પણ દુનિયામાં નહીં મળે અને એ જ રીતે દુનિયામાં જેટલા અકર્મંદો છે ચાહે એ મઝહબમાં માનતા હોય કે ન માનતા હોય ચાહે એની નજીક મઝહબની ધર્મનું કોઈ મહત્ત્વ હોય કે ના હોય દરેક અકરમંદ એ વાત ઉપર સહમત છે કે સાચું બોલવું સારી વાત છે અને ખોટું બોલવું ખરાબ વાત છે તો આ કોઈ એવી વસ્તુ નથી કે જેના માટે આપણે દરીરો પેશ કરવી પડે કે આ દરી છે આ દરી છે આ દરી છે કે જેનાથી સાબિત થાય કે સાચું બોલવું સારી વસ્તુ છે અને ખોટું બોલવું ખરાબ વસ્તુ છે આમાં દરીરોની જરૂરત નથી કારણ કે દરીરોની જરૂરત એ જગ્યા ઉપર પડે કે જ્યાં કેટલાક લોકો એને માનતા હોય ને કેટલાક લોકો ન માનતા હોય વાં આપણે દરિલો દેવી પડે કે ભાઈ આ અમારી વાત સાચી છે અને આ દરિલો છે તો પછી આપણે વાત કઈ બાબતે કરશું વાત ખતમ થઈ ગઈ કે સત્ય સારી વસ્તુ છે અસત્ય ખરાબ વસ્તુ છે તો આપણે જે વાત કરશું એ એ બાબતે કરશું કે સત્ય વસ્તુ સારી હોવા છતાં લોકો શા માટે એના અમે નથી કરતા અને અસત્ય ખોટી ખોટું બોલવું જૂઠ બોરવું ખરાબ હોવા છતાં લોકો શા માટે બોલે છે અને એક બધાને જ્યારે ખબર છે કે ફનાની વસ્તુ સારી છે તો એને શા માટે છોડી જશે અને ખબર છે કે ફનાની વસ્તુ ખરાબ છે તો તેને શા માટે અપનાવી જશે અસર આપણે આના ઉપર વાત કરવાની છે અને કઈ એવી માણસની અંદર આત્મિક ખરાબી પેદા થઈ જાય છે અને રૂહાની બહારથી કઈ પસ્તીનામ પેદા થાય છે કે જેના રીતે ખોટા બોલવામાં સપડાઈ જાય છે કે ઘણી જગ્યાએ તો ફક્ત કાઝીબ નથી તો કઝાબ બની જાય છે કઝાબ કોને કહેવાય કે બહુ જૂઠ બોલતો હોય બહુ ખોટું બોલતો હોય વાત વાતમાં ખોટું બોલતો હોય અને આવો માણસ કેમ બની જાય છે જ્યારે ખબર છે કે ખોટું બોલવું ખરાબ વસ્તુ છે તો એમાં આપણે પહેલા કુરાનની આયાતો અને હરીશો જોઈએ કે જે બતાવે છે કે જૂઠ બોલવા માણસો ક્યાં સુધી આગળ વધી જાય છે તો જૂઠ બોલવાની આદત આઈ સાઈસ નાની નાની વસ્તુથી પડે અને પછી માણસ મોટી મોટી વસ્તુને પણ જૂઠરાવવા માંડે મોટી મોટી બાબતોમાં પણ ખોટું બોલવા માંડે ત્યાં સુધી કે પોતાને ખબર હોય પોતાને યકીન હોય કે ખુદા છે પણ ઇનકાર કરી દે પોતાને યકીન હોય કે ફનાનો જે છે ફનાની વ્યક્તિ અલ્લાહના રસૂદ છે છતાં ઇનકાર કરી દેશે खबर हो कि फना व्यक्ति इमाम है पूरु यकीन होने के मैदान गरमी में हो मौजूद कानी सांभ्य हो रसूजा ऐरान कर मन कुंत तो मौजा फरियुद मौजा मत तो पर इनकार कर तो कैफियत शाइटी पैदा थी कि मणस खुदा ने इनकार सुधी पहुँची जाए रसूल ने इनकार सुधी पहुँची जाए इम इनकारी जाए कुरानन शू कही चाहिए सुरेश नंबर एक सौ पांच આમાં તસ્કરો છે એ લોકોનો કે જે નબીનો ઇનકાર કરે છે કે કુરાન કહે છે કે કસજબત કોમો નુહિન અરમુરસલીન કે નુહની કોમે જે છે એક રસૂનો ઇનકાર નથી કર્યો અર મુરસરીન જમા છે રસૂરોનો ઇનકાર કર્યો અને સંખ્યાબંધ રસૂરોનો ઇનકાર કર્યો અચ્છા એમ નથી કે આ લોકોને ખબર નહોતી ને ઇનકાર કરતા હતા આ લોકોને ખબર હતી તો પણ ઇન્કાર કરતા હતા તો પણ જૂઠ બોલતા હતા કે ખ નથી આ કારણ શું હોય છે કારણ એ છે હોય છે કે માણસને ખબર હોય છે કે અગર સાચું બોલી તો મને નુકસાન થશે તો પોતાના નુકસાનથી બચવા માટે ખોટું બોલવા તૈયાર થઈ જાય ઘણા લોકો પોત પોતાના વિસ્તારમાં રીડર બનેલા હોય ચૌધરી વડેરા હર જગ્યાએ અલગ અલગ અલ્ફાજો વપરાય છે હરેક સમાજમાં ક્યાંય સરદાર હોય ને ક્યાંક બીજું કહેવાય તો આ લોકોને મસલો એ હોય છે કે અગર એ માની રહે કે ફનાનો રસૂલ છે ફનાનો ઇમામ છે તો ખબર છે કે મારે મારા જે ઇખ્તિયાર છે એમને સોંપવા પડશે પછી હું તો મારી વાત મનાવી નથી શકતો તો એ પોતાની આ લીડરશીપ બચાવવા માટે ખોટું બોલે અને પોતે પણ ગુમરાહ થાય અને અવામને પણ ગુમરાહ કરે જેની નીચે રોકો જે એની માનતા હોય જે સમજતા હોય કે ભાઈ અમારો જે સરદાર કહે અમારો જે રીડર કે એ સાચી વાત છે એ લોકોને ગુમરાહ કરતા હોય એટલા માટે જ કહેવાય છે કે જલ્દુ જલ્દુ કસી રાખે પોતે પણ ગુમરાહ થાય છે અને સંખ્યાબંધ રોકોને ગુમરાહ કરે છે અને પોતે ગુમરાહ થાય તો કાફી છે કે ભાઈ ચાલો એ જાનવમાં ગયા પોતાની સાથે સાથે કેટલાય બીજા રોકાણમાં જાનવમાં રહી જાય છે તો મુર્શરીનનો ઇનકાર કરવાવાળા લોકો શા માટે ઇનકાર કરે છે કે તેના મફાદાતને નુકસાન પહોંચી જ હોય છે એ જ રીતે કુરાન સુરા સુરે આમ આયત નંબર સિક્સટી સિક્સ

અચ્છા કોમ સાચી વસ્તુ હોવા છતાંથી માનતી એને એમ નથી કે કોમને ખબર નથી કે સાચી વસ્તુ છે પરવધિગારે આલમે જે અકામે શરિયત મોકલ્યા છે અને જે શરિયતની બાબત મોકલી છે એ એવી નથી કે લોકો માટે કોઈ અજનબી વસ્તુ હોય કારણ કે કુરાનમાં ઘણી જગ્યાએ લફસે બૈયન ઇસ્તેમાલ થયો ગયો છે બૈયન કોને કહેવાય જેવી રીતે આપણે સૂરજને સામે જોતા હોય હવે કોણ ઇનકાર કરી શકીએ જે સામે બિલકુલ રોશન હોય પણ ઘણા લોકો તો પણ એનો ઇનકાર કરે શા માટે કારણ કે એને ઘણી વસ્તુ સાબિત કરવી હોય કે મેં રાતના અંધારામાં કરી છે હવે સૂરજને માની રહે તો એની વાત ખોટી થઈ જશે તો ઘણા લોકો એવા છે કે જે લોકોને અંધારામાં રાખીને પોતાના લાભ પ્રાપ્ત કરવા ઈચ્છતા હોય છે અને એ માટે જે છે ખોટું બોલે છે આ ઉપરથી વાસલ થાય છે આગળ દાખલા આવશે કે જેમાં નાની નાની બાબતોમાં પણ લોકો જે છે પોતાના ફાયદા માટે ખોટું બોલી નાખે ઘણી જગ્યાએ દસ રૂપિયા બચાવવા હોય તો ખોટું બોલી નાખે કે ચાય પીને પૈસા ઓરે રહેવા આવે તો મેં તને આપી દીધા ઓરે વિચારો વિચારે કે આ આટા મસાન રશમાં છે આપી દીધા હશે શું ખબર તો દસ રૂપિયા બચાવવા માટે ખોટું બોલે એ અલગ વાત છે આ તો આપણે ઉપરથી વાત કરી રહ્યા છીએ કે લોકો જે છે પોતાના મફાદાત માટે ખુદાનો ઇનકાર કરે છે રસોનો ઇનકાર કરે છે અહીમાનો પણ ઇનકાર કરે છે કે જ્યારે કે ખોટું પડવાને જે છે એટલી વધુ જે છે મઝમત આવી છે એટલું મોટા પાયે જે છે એને વખોડવામાં આવ્યું છે ત્યાં સુધી કહેવામાં આવ્યું છે જૂઠના બાબતે આપણે હદીસ સગર આ બાબતે રહી તો ખબર આપણને પડી જાય કે જૂઠ કેટલી કેટલું મોટું ગુના છે બીજા ગુના પણ છે ગઈબત ગુના છે તોહમદ ગુના ઇઝામ ગુના મગર અગર જૂઠને આપણે જોવામાં આવીએ તો માસૂમની હદીશ છે ઇમામ બાકી રહીસ્લામથી મનસુખ હદીશ કે ઇમામ બાકી રસ્તામ ફરમાવે છે કિતાબ અલ કાફી છે અને જે બે છે પેજ નંબર ત્રણસો ઓગણચાળીસ થ્રી થ્રી નાઇન હદીશ તમારી સાંભળી છે મશહુર હદીશ છે કે કેઝ વજર જન કે અલ્લાહ અઝ વજરે પર્વતગાર આલમે જે છે બુરાઈઓ માટે તારાઓ રાખ્યા છે આ ગુના અહીંયા લોક કરી દીધો આ ગુનાને અહીંયા લોક કરી દીધો આ ગુનાને અહીંયા લોક કરી દીધો હરેક બુરાઈઓ માટે તારા રાખ્યા છે અશરાબ અને કરાર બધા ગુનાની ચાવી જે છે એક વસ્તુને બનાવી છે અને એ વસ્તુ નામ શું છે શરાબ કે જ્યારે માણસ નશો કરશે શરાબ કરશે તો પછી એના મોઢાથી બધું નીકળવા મળશે પછી બધી હરકતો કરવા મળશે અને બધા ગુનાના તાળા તાર ખુલવા માંડે જે રીતે માણસ શરાબ પીવે તો શરાબને જે છે બધા ગુનાની ચાવી બનાવવામાં આવી એને ગરીબા જૂઠ તોમ જેટલા ગુના ફેરીફ બનાવી શકતા હોય આપણે બનાવી દઈએ બધા ગુનાની ચાવી જે છે શરાબ છે અને પછી જૂઠ માટે શું કહેવામાં આવ્યું છે માસુમ કહે છે કે વર્કિઝ બો શરુમે શરાબ અને જૂઠ જે બોલવું છે એ શરાબથી પણ વધીને છે તો બધા ગુનાહોને માટે તાળા લગાવ્યા પર્વતિકા અને એની ચાવી શરાબને બનાવી અને શરાબથી વધીને કિઝ્બ જૂઠના ગુનાને ઠરવવામાં આવ્યો એનો મતલબ એ છે કે અગર માણસ જૂઠ બોલે તો એ રેબર જૂઠ ફના 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 જેટલા ગુનાને આપણે ફેરિસ્ત બનાવી શકીએ એ બધા ગુનાથી વધીને મોટો ગુના જે છે એને અંજામ આપ્યો છે મોરા કાયનાત કાયનાતરેથી મનસુભ હદીસ જે છે તેને પણ આપણે જોઈએ કે એમાં જે છે ઇમામ અરેશામ શું બયાન કરે છે કે આ હદીસમાં જે છે માણસ ઘણા કહે છે ખોટું બરવું મજાકમાં વાંધો નહીં કે મજાકમાં ભરી રહી કોઈ વાત નહીં આમાં સ્પષ્ટપણે ઇમામ શું કહે છે કે ઇમામ અસામ કહે છે કે લા યજેદો અબદુન તમર ઈમાન કે કોઈ બંદો જે છે એ ઈમાનની મજા ચાખી જ નથી શકતો તમ એને સ્વાદ મજા રઝત કે ઈમાનની રઝત ચાખી જ નથી શકતો ઈમાન કહેવાય શું ને ખબર નથી પડી શકતી तो ईमान जे छे जारे मानस पासे होय तो दिस माय इत्मीनान होय एक सुकून होय एक रज्जत होय मानस પોતાને محفوظ મેસસ કરતો હોય પણ આવી બધી રज्जતો થી એ મેહરૂમ છે કે કોઈ બંદો જે છે ઈમાનની મજા ચાખી નથી શકતો ક્યાં સુધી કે હત્તા યત રકર કિસ્બા હસદહુ વજદહુ ક્યાં સુધી કે ય માનસ खोटू बोलू छोड़ी ना दे किस ने छोड़ी ना दे हमें किस चाहे मजाक में हो चाहे संजीदा हो चाहे गंभीर रीते झूठ बोले या हंसी तो मजाक में बोले तो आ से स्पष्ट थी कि हंसी मजाक में झूठ बोलवा कोई शक्यता बाकी नहीं कि मणस कह के मैं कोई कहीं खोटू बोलें तो मजाक कर तो। मजाक खोटा बोलना मजाक ना होटा हो बोलने शक्यता मजाक में नहीं थी। હસી મજાકમાં પણ માણસ જે છે જૂઠ નથી બોલી શકતો તો આ હદીશોથી એ સ્પષ્ટ થઈ જાય છે કે ખોટું બોલવું જે છે આટલી ખરાબ વસ્તુ છે જેવી રીતે પહેલા વાત આવી ગઈ કે બધા ઓકલા મુતા છે એને અગર આપણે દર્શના ઉન્માનથી જોઈએ તો જ્યારે ઓલમાં દર્શ આપે છે કિઝબના બારામાં તો ઓલ્મા શું કહે છે કે અદિલ અરબા દરાદ કરે છે આના હરામોના પર અદિલ અરબા કોને કહેવાય કે કુરાનો તો ઇજમાં અકલ ચારો દરી બહુ ઓછી વસ્તુ હોય છે કે જેના ઉપર ચારો પ્રકારની દરીરો મોજૂદ હોય છે ઘણી વસ્તુ કુરાન અને હદીશથી સાબિત થાય ઘણી વસ્તુ અક્ર અને ઇજમાથી સાબિત થાય પણ બહુ ઓછી વસ્તુ હોય છે કે જેમાં ચારો દરીરો મોજૂદ હોય કેઝમની બુરાઈ એવી છે કે જેના ઉપર અક્ર ઇજમા કુરાન સુન્નત બધી દરીરો જે છે મુતાફિક છે અને એવી બુરાઈ છે કે જેના ઉપર અધિયાન મુતાફિક છે એક તો હોય છે કે ફક્ત ઇસ્લામના ઓલમાં મુફિક હોય અહીંયા તો બધા મઝહબોના ઓલમાં અને બધા મઝહબોની કિતાબો મુતફિક છે કે આ વસ્તુ ખરાબ છે પણ શા માટે માણસ આમાં સપડાય છે શા માટે આમાં આગળ વધે છે શું શું એના મફાદાત એના જહેનમાં હોય છે આ બાબતે બીજી પણ કેટલીક વાતો છે જેને ઇન્સાર આપણે આગામી દસમાં રહેશું અત્યારે માતા અહીં સુધી રાખીએ છીએ અસલામ વરહમતુલ્લા વરકાતો